પંજાબના પઠાણકોટ જિલ્લામાં આર્મી કેમ્પ પર ગ્રેનેડથી હુમલા કરવામાં આવ્યા છે। કેમ્પની ત્રિવેણી ગેટ પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો। જો કે આ હુમલામાં કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ પઠાણકોટમાં હાઈ એલર્ટ છે। દરેક જગ્યાએ સર્ચ કરવામાં આવી રહ્યું છે। આ સાથે સમગ્ર પંજાબમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે। અમૃતસર, જલંધર, ભટિંડા, ગુરદાસપુર અને અન્ય તમામ શહેરોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે। કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે દિગ્ગજ ઈ કોમર્સ કંપની એમેઝોન પર ગંભીર આરોપ લગાવ્યો છે। કેટે એક નિવેદનમાં કહ્યું છે કે વર્ષ 2019માં થયેલા પુલવામા આતંકી હુમલામાં આતંકીઓ સુધી પહોંચેલું કેમિકલ એમેઝોન પરથી ખરીદાયું હતું। એમોનિયમ નાઇટ્રેટ નામના આ કેમિકલનો ઉપયોગ આતંકીઓએ ઇમ્પ્રુવાઇઝડ એક્સપ્લોઝિવ ડિવાઇસ તૈયાર કરવા કર્યો હતો। ભારતીય મુસાફરોને ખુશખબરી આપતા સિંગાપુરે ભારત માટે પોતાના દરવાજા ખોલી દીધા છે। સિંગાપુરના નાગરિક ઉડ્ડયન વિભાગે રવિવારે કહ્યું કે ભારત સાથે અમે સિંગાપુરની વેક્સિનેટેડ ટ્રાવેલ લેવલ લેન 29 નવેમ્બરથી ફરી શરૂ થશે, જેમાં મુંબઈ, દિલ્હી અને ચેન્નઈથી રોજ 6 ફ્લાઇટ રવાના થશે। ભારત અને સિંગાપુરે શિડ્યુલ કોમર્શિયલ ફ્લાઇટો ફરી શરૂ કરવા ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાથે સમજૂતી કરી લીધી છે। દેશના સામાન્ય માણસને બેન્કિંગ સુવિધા સાથે જોડવાના ઉમદા આશયથી શરૂ કરાયેલા પ્રધાનમંત્રી જનધન યોજનાના ખાતાધારકો પાસેથી SBI 2017-2019 સુધીમાં 1 મહિનામાં 4 થી વધુ ડિજિટલ વ્યવહાર માટે દર વખતે 17.70 રૂપિયા વસૂલ્યા હતા। આ દરમિયાન બેન્કે આશરે 164 કરોડ રૂપિયાની કમાણી કરી છે। IIT બોમ્બેના રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે। ઉત્તરાખંડમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પ્રચાર શરૂ કર્યો છે। પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ રવિવારે ઉત્તરાખંડ પહોંચ્યા હતા અને ચૂંટણીની જીતવા રાજ્યના લોકો માટે અનેક મોટી જાહેરાતો કરી છે। કેજરીવાલે ઉત્તરાખંડમાં આમ આદમી પાર્ટી સત્તામાં આવશે તો પ્રદેશમાં સારી સ્કૂલ અને હોસ્પિટલોની ખાતરી આપી છે। આ સાથે મફતમાં તીર્થ કરાવવાની પણ જાહેરાત કરી છે। બેલારૂસ અને પોલેન્ડ વચ્ચે સરહદી વિવાદને પગલે યુરોપમાં નવા સૈન્ય સમીકરણ સર્જાયા છે। યુરોપિયન યુનિયનના સભ્ય દેશો વચ્ચે ગયા સપ્તાહે થયેલી બેઠકમાં સંયુક્ત સેનાનો પ્રસ્તાવ રજૂ કરાયો। આ લીક પ્રસ્તાવ પ્રમાણે EU ના દેશોએ પોતાની સુરક્ષાની કવાયત શરૂ કરી દીધી છે, જેના માટે સંયુક્ત સેના પણ રચાશે। EU નું માનવું છે કે બદલતા વૈશ્વિક સમીકરણો અને રશિયાની વધતી દખલથી હવે સૈન્ય ક્ષેત્રે આત્મનિર્ભરતાનો સમય આવી ગયો છે। ફળો અને ડ્રાય ફ્રૂટ્સ માટે પ્રસિદ્ધ અફઘાનિસ્તાનના કંદાર પ્રાંત પર તેની ઓળખ ગુમાવવાનું સંકટ ટોળાઈ રહ્યું છે, કારણ રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ અને જળાશયોમાં પાણી ન બચવાથી ખેડૂતો દાડમ અને અન્ય ફળોની ખેતી છોડી અફીણની ખેતી તરફ આગળ વધી રહ્યા છે। અત્યાર સુધી દાડમની ખેતી કરનારા અબ્દુલ હામિદ કહે છે કે નદીઓમાં પાણી નથી, જમીન સુકાઈ ગઈ છે, એવામાં ફળોમાં ફાયદો રહ્યો નથી। સરકાર દ્વારા 22 નવેમ્બરથી ધોરણ 6 થી 12 ની અને સાથે જ ધોરણ 1 થી 5 ના વર્ગો પણ ઓફલાઈન શરૂ કરવાની મંજૂરી આપી છે, પરંતુ દિવાળી વેકેશન ખુલતા જ પહેલા જ દિવસે મોટાભાગની સ્કૂલો વર્ગો શરૂ કરશે નહીં। ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ થયા બાદ બાળકોને સ્કૂલે આવવાની ટેવ પાડવા અને સ્કૂલના વાતાવરણ સાથે સેટ થવા માટે સંચાલકો શરૂઆતમાં 2 કલાકનો જ અભ્યાસ કરાવશે। સુરત શહેર પોલીસ દ્વારા રવિવારે અડાજણના સંજીવ કુમાર ઓડિટોરિયમમાં ગૌરવ સમારોહનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે છેલ્લા 63 દિવસમાં 67 કેસો કરી 1350 કરોડથી વધુનું ડ્રગ્સ પકડી પાડ્યું છે। ટ્રાફિક નિયમન તોડનાર વ્યક્તિ કોઈ રીટો ગુનેગાર નથી, તેની જોડે માનવતાપૂર્વક વ્યવહાર કરવો જોઈએ। ભાવનગરમાં રહેતા અને BE સિવિલ એન્જિનિયર થયેલા અને માતા પિતાના એકમાત્ર 24 વર્ષીય લાડકવાયા સંતાન મુમુક્ષુ કરણ કુમારની જૈન ધર્મની દીક્ષા તારીખ 29/11 ના સુરત મુકામે 75 મુમુક્ષુઓની સાથે થશે। તારીખ 22/11 ને સોમવારે મુમુક્ષુ કરણ કુમારની તેમના નિવાસસ્થાન શીતલ ફ્લેટ કાળુભા ચોકથી સવારે 7 કલાકે અંતિમ ઓવારણા થશે। તેમને ભાવભરી વિદાય આપવામાં આવશે। આ પ્રસંગે સકળ સંઘને આશીર્વાદ આપવા પધારવા જણાવાયું છે। રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અંકલેશ્વર ખાતે પક્ષીઓને દાણા ખવડાવતા વિડીયો વાયરલ થયો છે, જેમાં સુરતથી વડોદરા તરફ રાજ્યના શિક્ષણ મંત્રી નેશનલ હાઈવે નંબર 48 પરથી જઈ રહ્યા હતા। તે દરમિયાન અંકલેશ્વર વાલિયા ચોકડી પાસે કબૂતરનું વિશાળ ઝુંડ તેમની નજરે પડ્યું હતું, જે જોઈને અચાનક તેમણે પક્ષીઓને ચર આપવાનો વિચાર આવ્યો હતો અને પાયલટ ગાડી સાથે પોતાની ગાડી વાલિયા ચોકડી પર ઊભી રાખી દીધી હતી।
वर्तमान समय कोरोनाना केस न होय सरकारे बाळकोना शिक्षणने ध्याने લઈને એક પછી એક તબક્કામાં જુદા જુદા ધોરણો ચાલુ કરવાની શરૂઆત કરી હતી, જેમાં આજથી ધોરણ 1 થી 5 ના નાના બાળકોની શાળા ચાલુ કરવાની મંજૂરી આપી દીધી છે, જેને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓની સાથે શાળા સંચાલકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આથી જિલ્લાની શાળાઓ કુલ 106,200 નવા વિદ્યાર્થીઓના કિલ્લોલથી ગુંજી ઉઠશે અને વાલીઓ પણ એવું માની રહ્યા છે કે બાળકોનો સર્વાંગી વિકાસ તો શાળામાં જ થાય, ઘરમાં નહીં. 48 વર્ષીય બોલિવૂડ એક્ટ્રેસ મલાઇકા અરોરા ઇન્ડસ્ટ્રીઝની ફિટ એક્ટ્રેસમાંથી એક છે. મલાઇકા સ્ટાઇલ, ગ્રેસ અને કોન્ફિડન્સ સાથે કોઈ પણ આઉટફિટ પહેરતી હોય છે. હાલમાં જ મલાઇકાએ સોશિયલ મીડિયામાં બ્લેક રંગના પારદર્શક કપડાં પહેરીને ટેમ્પરેચર વધારી દીધું છે. રોહિતને ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી T20 મેચમાં ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં દીપક ચાહરે છેલ્લી ઓવરમાં એવી સિક્સ મારી કે ડ્રેસિંગ રૂમમાં બેઠેલા કેપ્ટન રોહિત શર્માએ સેલ્યુટ કરી હતી. ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન ટીમે વિસ્ફોટક શરૂઆત પછી મિડલ ઓવર્સમાં બેક ટુ બેક વિકેટ ગુમાવી હતી. એમ છતાં છેલ્લી ઓવરમાં દીપકની તોફાની બેટિંગની સહાયથી ટીમનો સ્કોર 20 ઓવરમાં 184 થયો હતો.